પાટણ જિલ્લાના રાધનપુર 16 વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને સમર્થન આપતા અપક્ષ ઉમેદવાર જીવણભાઈ આહીર તેમના સમર્થકો સાથે રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને આપેલ સમર્થન તેમની માંગણીઓ સાતલપુર તાલુકામાંથી ચોરાડ તાલુકો અલગ પાડવાની માંગણીઓ માન્ય રાખતા આહીર સમાજના આગેવાન અપક્ષ ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર દેસાઈને આપ્યું સમર્થન. પાટણથી રિપોર્ટર જગદીશ પંચાલ. મેં અપક્ષ ઉમેદવારી તરીકે આજે મારું ફોર્મ પરત ખેંચ્યું છે. માન્ય રઘુભાઈ દેસાઈ સાહેબને હું સમર્થન આપું છું. તેમને ચોરાડ વિસ્તારની સ્વતંત્ર તાલુકો બનાવવાની જો કોંગ્રેસની સરકાર આવશે અને તેઓ વિજેતા બનશે તો પ્રથમ 6 માસમાં ચોરાડ વિસ્તારમાં સાંતરપુરને તાલુકા મથકની કચેરીઓ મળે એ બાબતે એમણે મને લેખિતમાં બાંહેધરી આપી છે, ખાતરી આપી છે. રોજગારી મળે એના માટે ખાતરી આપી છે. શિક્ષણ અને આરોગ્યના ચોરાડના પ્રશ્નો હલ થાય એના માટે ખાતરી આપી છે. તમામ પ્રશ્નોની ખાતરી આપ્યા પછી હું રઘુભાઈને સમર્થન આપી મારું ફોર્મ જનતાને હિત માટે, ચોરાના હિત માટે, વંદે માતૃભૂમિના હિત માટે પરત ખેંચું છું. જય જય માતૃભૂમિ ચોરાડ.